ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય મિત્રો, 5માં ગુજરાતી માં આપણે ગઈકાલે જે પાઠ કરેલો છે મોચી વગર રોડો એનો રોટલો પાના નંબર 14 અને 15 એની આજે આપણે એક્સરસાઇઝ કરવાની છે. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ પાના નંબર 14 ઉપર. પેજ નંબર 14 પાના નંબર 14 ઉપર આપણે બધાએ 2 રૂપિયા કરીને રકઝક કરીને 1.5 રૂપિયા આપ્યા અને મોચી વખતે સીધા જ 1.5 રૂપિયા કહી દીધા. એટલા માટે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો. મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ વાળ્યો કે તેના ઓજારો છે એ પારસમણી વડે સોનાના કરી આપ્યા. તેના બધા ઓજારો પારસમણી વડે સોનાના કરી આપ્યા એવી રીતે બદલો વાળ્યો. મોચીને ક્યારે દુઃખ થયું? મોચીને દુઃખ થયું કારણ કે તેના જે ઓઝારો છે એ સોનાના બનાવી નાખ્યા જે એને મહેનતથી નહોતા કમાવેલા. સમજાવ્યો તમને? મહેનતથી નહોતા કમાણા, એ ઓઝારો સોનાના થઈ ગયા એટલા માટે તેને દુઃખ થયું. મોચીને કેટલો સમય પછી નવા ઓઝારો મળ્યા? લગભગ 1.5 વર્ષ સુધી તેણે કાળી મજૂરી કરીને નવા ઓઝારો વસાવ્યા. નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો પ્રશ્ન નંબર 3 પાના નંબર 14. મારી પાસે સિવેલા તૈયાર નથી મોચી ભગત. બેફિકર રહો મહારાજ, વાયદો દઈ છું મોચી ભગત. ભરાકનો પૈસા મને ન ખબર મોચી ભગત. આ કાચી દુકાનને પાકી કરો સાધુ મહારાજ. સમજાણો વાક્ય કોણ બોલે છે એ લખવાનું છે. પ્રશ્ન નંબર 4, નીચેના અધૂરા વાક્યની પૂર્તિ કરો. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે બહાર જવાનું છે તે પાટણથી આપણે શોધીએ. જો પરમ દિવસે આ વખતે જરૂર હોય મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ભીડ ન થાય. બરાબર, પછી મારા તમને માણસ પરખતા આવડતો નથી. આખી દુનિયા પછી ખાતી જગ્યા છે. મહારાજ, તમને માણસ પરખતા આવડતો નથી. આખી દુનિયા જોડું બોલે છે એમ જ તમે માનો છો. નામ શું કામ ધરતા આવો છો? સાંજે આવો છો, જાઓ. બરાબર, પછી જે નીચેના વાક્યને વાર્તાના ક્રમમાં ગોઠવો. એક મોટી જણા સિવેલો તો છોડો તે ફિકર હો. તો પેલું આવે ચોથું, મારી પાસે સિવેલો નથી મહારાજ. પછી સિવેલો તો શું લ્યો? એક બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. એક મોટી જણા તો મારી પાસે છે. બરાબર, પહેલા આવશે 4, પછી 2, પછી 1 અને પછી 3. પછી સમાનાર્થી પગ, તો પાદ અથવા તો આપણે પાપા પગલી ગઈ ને એટલે પાદ. નવાઈ આશ્ચર્ય, કિંમત મૂલ્ય, દુનિયા દુનિયા તો જગત, ઓછાર સાધન, આનંદ ઉલ્લાસ હર્ષોલ્લાસ. વિરુદ્ધાર્થી શબ્દ પ્રામાણિક તો અપ્રામાણિક, જૂઠું તો સાચું, વિશ્વાસ તો અવિશ્વાસ, ફિકર તો બેફિકર, વેચવું વેચવું તો ખરીદવું, સદુપયોગ તો દુરુપયોગ. હવે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યામાંથી રૂઢિપ્રયોગ શબ્દ પગ ઉપાડવો, એવી જ રીતે પેટનો ખાડો ખોલવો. બરાબર, પછી સમજાણ ઓટોમેટિક હશે.
તો ચાલો હવે આવતા નેક્સ્ટ વિડિયોમાં મળીશું મિત્રો. જ્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો. થેન્ક યુ.